ભગવાન જગન્નાથજીને એકસો ને રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્રાજી બહેન સુભદ્રાજીના ભાગા તૈયાર છે વીસ વર્ષથી ભગવાનના ભાગા બનાવી રહ્યા છે સુનિલભાઈ નવારથમાં ભગવાન જગન્નાથજી ગુલાબી વાઘા પહેરશે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી લાલ વાઘા પહેરશે કલકત્તાથી કારીગરો દ્વારા વાઘામાં વર્ક કરાયું હતું ભગવાન જગન્નાથજીના વાઘામાં રેશમ વર્ક અને કલકત્તી સિલ્પ છે ભગવાનની પાદમાં પણ વિશેષ વર્ક કરાયું છે ભગવાન જગન્નાથની એકસો છેતાળીસમી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાનના જે વાગા છે તે તૈયાર થઈ ગયા છે તમે જુઓ છો કે સાત જોડી વાગા ભગવાનને જે ધરાવવામાં આવશે તે તૈયાર થઈ ગયા છે અવનવા વર્ક અને અવનવા કપડાંથી તૈયાર કરવામાં આવ્યા છે ખાસ મંગળાના જે વાઘા છે તમે જુઓ છો કે જે લાલ કલરના છે જેમાં ડાયમંડ અને જરદોશી વર્ક છે આ મંગળા આરતી જ્યારે કરવામાં આવશે ત્યારે પહેરાવવામાં આવશે અને કલકત્તાના કારીગરો દ્વારા આ વર્ક કરવામાં આવ્યું છે બીજી તરફ જે વાગા છે ગુલાબી કલરના તમે જોવો છો કે સોના વેસના દિવસે ભગવાન મનોહર રૂપમાં ભક્તોને દર્શન આપતા હોય છે એટલે સોના માટે આ ગુલાબી વાગા છે ને સોના વર્કના તૈયાર કરવામાં આવે છે નગરના નાથ નગરચર્યાએ નીકળશે અને ખુદ ભક્તોને દર્શન આપશે રથમાં સવાર થઈને તે દિવસે ભગવાન સિલ્કના જે સિલ્ક વર્કવાળા કહી શકાય ખાસ રેશમ વર્કના જે વાગા છે ગુલાબી કલરના તે પહેરી અને નગરના નાથ નગરચરિયાએ નીકળશે બીજા વાગા છે જે ગુજરાતની ઓળખ કહી શકાય પટોળું પટોળાના જે વાગા છે ભગવાન ત્રીજના દિવસે ધારણ કરી શકે છે જે કહી શકાય કે આછા લીલા કલરના અને તેની અંદર લાલ અને તિરડી વર્ક છે તે કોમ્બિનેશન જ એક મનોહર લાગે છે એ વાગા પણ ભગવાનના માટે તૈયાર થઈ ગયા છે અલગ અલગ પ્રકારની પાગ છે પાગમાં પણ ઘણી બધી વેરાયટી છે તમે જોવો કે વેસ્ટર્ન ટ્રેડિશનલ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને પાક તૈયાર કરવામાં આવી છે મંગળા આરતીના દિવસે ભગવાન ખાસ કરીને મુંગટ ધારણ કરવાના છે પ્રથમ વખત ભગવાન માટે મુંગટ તૈયાર કરવામાં આવ્યો છે જરદોસિંહ વર્કનો અને ખાસ કલકત્તાથી તૈયાર કરવામાં આવે છે જે કહી શકાય કે અમાસના વાઘા છે તે મોર ખણા એટલે ભગવાનને સૌથી પ્રિય એવો મોર પક્ષી હતું અને મોરના પક્ષીની પ્રતિકૃતિ વાળા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે મામાના ઘરેથી ભગવાન નિજ મંદિરમાં આવે છે ઓગણીસ વર્ષથી પણ વધુ સમયથી જે વાઘા તૈયાર કરી રહ્યા છે સુનિલભાઈ અંદાજે વીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે આ ભગવાનના વાઘા તૈયાર કરે છે એમની સાથે સીધી વાત કરીશું સુનીલભાઈ વીસ વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરો છો આ લાવો તમને દર વર્ષે મળે છે આ વખતે શું નવું લઈને આવ્યા છો હવે ભગવાનની એવી કૃપા છે કે આપણે આ વખતે નવા છે ભગવાન બિરાજમાન થઈને નવા રત્નનગર યાત્રા નીકળશે તો મારા